નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ધોરણ જુનિયર કેજી વિષય ગુજરાતી, તો વિષયાંક મૂળાક્ષર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મૂળાક્ષરો શીખીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ મૂળાક્ષરો શીખ્યા, તો આજે આપણે ઢ શીખવાનો રહેશે. ઢ ઢીલનો ઢ, ઢ ઢગલાનો ઢ. તો અહીં આપણે વર્ગ કાર્ય શીખીશું. તો અહીં આપણને ચિત્ર શેનું આપ્યું છે? ઢેલ. શું આપ્યું છે? ઢેલ. એ ઢથી શરૂ થાય છે શબ્દ એનો. અને બાજુમાં ચિત્ર આપ્યું છે, એમાં આપણને ઢ ઢીલનો ઢ આપ્યો છે. જુઓ અને ઘૂંટો. તો તમારે જોઈ અને ઘૂંટવાનું છે. તો પહેલાં નાનો સર્કલ લેવાનું છે, હાફ સર્કલ. પછી ટપાલીનો ટ, તમે શીખી ગયા ને ટપાલીનો ટ કેવી રીતે અહીં ટ કરવાનો છે. પછી વાળી અને ઢ બનાવવાનો છે, એટલે ઢ ઢીલનો ઢ. બોલો અને લખો. તો તમારે ઢ ઢીલનો ઢ બોલતા જઈને લખવાનો રહેશે. ઢ ઢીલનો ઢ, ઢ ઢીલનો ઢ. તો તમારે આખા પેજમાં ઢ ઢીલનો ઢ લખવાનો રહેશે. તો આખા પેજમાં ઢ ઢીલનો ઢ લખવાનો રહેશે. અને ગૃહ કાર્યમાં તમને ઢ ને ઢ સાથે જોડો. શું કીધું છે? ઢ ઢગલાને ઢ સાથે જોડવાનું કહ્યું છે. તો આપણે અહીં શોધવાનું છે ઢ ક્યાં છુપાયો છે. તો પહેલાં અહીં ઢ સરખા શબ્દો મૂળાક્ષરો છે, તો આપણે જોડીશું ઢ. પછી ઢ છે એટલે આપણે જોડીશું ના. પછી ઢ. ટ છે પછી ઢ. આપણે ઢ શોધીને જોડી દીધા. અહીં આ ઢ છે કે ઠ છે? એ ઠ છે એટલે આપણે જોડવાનો નથી. તો આપણે ઢીલને, સોરી, ઢને ઢ સાથે જોડ્યા. હવે ઢથી શરૂ થતા ચિત્રમાં રંગ પૂરો. તો અહીં ઢથી કયા કયા ચિત્રો શરૂ થાય છે? બે ચિત્રો છે, એક ઢગલો અને બીજું ઢોલકી. તો આમાં તમારે કલર કરવાનો રહેશે ઢગલામાં અને ઢોલકીમાં. આ પલંગ છે એટલે આમાં આપણે કલર કરીશું નહીં. હવે હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. તો અહીં લાઈનમાં બધા મૂળાક્ષર આપ્યા છે, તો આપણે ઢ, સોરી, જે ઢ છે એમાં ઢની હરોળમાં જુદો મૂળાક્ષર પડે, જે જુદો અલગ આવે છે, જુદો પડે છે, તે મૂળાક્ષર પર આપણે ચોકડી કરીશું. તો અહીં ઢ ઢ ઢ. પછી અહીં પણ ચિત્ર આપ્યું છે ઢ પરથી શરૂ થાય છે તે મ ઢ. તો આપણે કોણ જુદું પડે છે અહીં આ લાઈનમાં હરોળમાં? મ. તો મ પર ચોકડી કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આણા જોઈશું. શું છે આણા? ફેનનો આણા. તો અહીં બાણ. શું આપ્યું છે? બાણ. એટલે આ અણ આવે છે, બાણમાં અણ આવે છે. તો અહીં ચિત્રમાં પણ આપણને અણ લખેલો આપ્યો છે, તમે જોઈ શકો છો. તો જુઓ અને ઘૂંટો.
તો અહીં પહેલાં લીટી દોરવાની છે, પછી જેથી આમ વળાંક વાળવાનો છે, પછી ગ ગણપતિને શીખી ગયા ને તેવી રીતે અહીં આ કરવાનો રહેશે. બોલો અને લખો, તો તમારે બોલતા જ એને લખવાનું રહેશે. અણ ફેનની આણા, તો વિદ્યાર્થી મિત્રો તમારે આખી બુકમાં આણા ફેણનો આણા લખવાનો રહેશે. હવે અણને આણો સાથે જોડો, અણને આણો સાથે જોડવાનો રહેશે. તો અહીંયા આપણને આણો આપ્યો છે, તો અણને આણા સાથે જોડીશું. બીજો શું છે, ઢગલાનો ઢ છે એટલે આણા સાથે જોડવાનો નથી. હવે આણા છે, હવે ડ છે, તો આપણે ડને પણ જોડીશું નહીં. હવે ઠળિયો છે, ઠને પણ આણા સાથે જોડીશું નહીં. હવે આણા, જોયું વિદ્યાર્થી મિત્રો, અણને આણા સાથે જોડ્યા. હવે અણ આવતો હોય તેવા ચિત્રમાં રંગ પૂરો, જ્યાં અણ આવતો હોય. અહીં ફેણ જે સાપ છે એ ફેણ કરે છે, તો અહીં આપણે શું કરવાનું છે, રંગ કરવાનો રહેશે. પછી વેલણ, તો અહીં વેલણ એમાં પણ અણ આવે છે એટલે એમાં પણ આપણે રંગ કરીશું. હવે હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. જે લાઈન છે, હરોળ છે, અહીં જે મૂળાક્ષર અણાથી જુદો પડે છે તેમાં આપણે ચોકડી કરવાની રહેશે. તો અહીં બધે અણ આપ્યા છે, એક જ અક્ષર જુદો પડે છે, તે કોણ છે, અળ, નળનો અળ. તો આપણે અહીં પણ ચોકડી કરી, આખી હરોળમાં ખાલી અળ જુદો પડે છે. અહીં આપણને તો આપ્યો છે, શું આપ્યું છે, તો અહીં તલવાર આપી છે, તલવાર. તો આપણે તો તલવારનો ત શીખીશું. બાળકમાં, સોરી, બાળક કાર્ડ લઈને ઊભો છે તેમાં પણ ત તલવારનો ત લખેલો છે. તો જુઓ અને ઘૂંટો, તો અહીં પહેલાં આડી લીટી કરીશું, પછી હાફ સર્કલ, પછી ત તલવારનો ત. બોલો અને લખો, તો તમારે ત તપેલીનો ત, ત તલવારનો ત લખવાનો રહેશે. ત તલવારનો ત. તો વિદ્યાર્થી મિત્રો તમારે અહીં આખા પેજમાં ત તલવારનો ત લખવાનો રહેશે. હવે અહીં બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે, ટગારું. ટગારું એટલે તથી શરૂ થાય છે શબ્દ, તો ત મૂળાક્ષરથી શરૂ થાય છે એટલે ટગારું. હવે તની નીચે લીટી દોરો, તો તમારે અહીં ત શોધીને નીચે લીટી દોરવાની રહેશે. તો તપમાં ત છે, પછી ર ત ન માં વચ્ચે ત આપ્યો છે. તો આપણે તની નીચે લીટી દોરીશું.
હવે અહીં ગૃહ કાર્ય આપ્યું છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરી રંગ પૂરો. તમારે અહીં ટપકા આપ્યા છે તે જોડવાના રહેશે અને તમારો મનપસંદ રંગ પૂરવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્ર અહીં તો પૂર્ણ થાય છે અક્ષર તનો. તમારે અહીં કલર પૂરવાનો રહેશે. તમારે તમારો મનપસંદ કલર પૂરવાનો રહેશે. હવે હરોળમાં જુદા મૂળાક્ષર પર ચોકડી કરો. તમને લાઈન આપી છે ત્યાં જે હરોળ છે ત્યાં જુદો મૂળાક્ષર, જે જુદો મૂળાક્ષર દેખાય ત્યાં તમારે ચોકડી કરવાની રહેશે. તો અહીં ત ત ત હવે તરબૂચ આપ્યું છે એ પણ તથી શરૂ થાય છે. ભ અને ત તો કોણ જુદો દેખાય છે આપણને? ભમરડો જુદો તરી આવે છે. તો આપણે ભમરડા પર ચોકડી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો આ હરોળમાં જુદા મૂળાક્ષર પર પણ આપણે ચોકડી કરી. હવે તમે ઓળખી શકો છો જે લાઈનમાં અલગ મૂળાક્ષર દેખાય છે તે. હવે બોલો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે બોલતા જઈને આ ત લખવાનો રહેશે. આપણે વર્ગ કાર્યમાં શીખી ગયા કે અહીં તમારે ત તપેલીનો ત લખવાનો રહેશે. હવે અહીં બાજુના ચિત્રમાં તપેલી આપી છે તો તની ફરતે ગોળ કરો. શું કરવાનું છે? તની ફરતે ગોળ કરવાનું છે. અહીં તની ફરતે ગોળ કરો. તમારે ત સુધી અને ગોળ કરવાનું રહેશે. ત ર ત તો અહીં ત આપ્યો છે. આપણે ગોળ કરીશું જ ત ન તો ત. હવે ત ઓળખી ગોળ કરો. અહીં પણ આપણને ત ઓળખી અને ગોળ કરવા કીધું છે. સૂચના પ્રમાણે આપણે કરવાનું છે. તો લ ત ટ ત ત તપેલીન ત મ ગ ત તપેલીન ત ચ ત લ તપેલીન ત ક બ ત સ ત ટ ત પ ચ ત અહીં ત આપ્યો છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો તમે પણ ત ઓળખી શકો છો. એટલે જે મૂળાક્ષર સુધી આપણને માગ્યા પ્રમાણે આપણે કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણને તને તથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. તો અહીં આપણે તથી શરૂ થતા ચિત્રો સાથે આપણે જોડવાનું રહેશે. તો અહીં તકિયો આપ્યો છે એ ત મૂળાક્ષરથી શરૂ થાય છે એટલે આપણે જોડીશું. પછી બાજુમાં શેનું ચિત્ર? તોરણ. એ પણ તથી શરૂ થાય છે. હવે ખિસકોલી એ તથી શરૂ થાય છે ના એટલે આવશે નહીં. પછી તારો એ પણ તથી શરૂ થાય છે. માપપટ્ટી એ આવશે એ તમાંથી શરૂ થાય છે. હવે તાળું એ તથી શરૂ થાય છે એટલે આપણે જોડીશું. ચોકલેટ એ તો ચથી શરૂ થાય છે એટલે આ ચિત્રને આપણે ત સાથે જોડીશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો તમે શીખી ગયા. તો હવે તમારે ઘરે બેસીને
આ હોમવર્ક કરવાનું રહેશે. તમારા મમ્મી પપ્પાના મદદથી તમારે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મોળા અક્ષર ઢ અણ અને ત કેવી રીતે લખાય તે શીખી ગયા, આપણે વિડીયોમાં જોઈ ગયા. તો હવે સ્વાધ્યાયમાં પાના નંબર 34, 35, 38 અને 39 તમારે નોટબુકમાં અને સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. નમસ્કાર.